एवरीवन, केम छो तमे बधा? आजे आपणे धोरण 12 कम्प्यूटर मां प्रेक्टिकल नुं चोथुं सेशन पहला लेसन नुं करशुं। आपणे त्रण सेशन मां फॉर्म जोयुं, एचटीएमएल सादा टेक्स्ट एडिटर। पहली जे बे सेशन हती एमां एक ज फॉर्म એટલે અડધું અડધું પહેલી બે સેશનમાં ફોર્મ થયું એટલે આખું ફોર્મ કમ્પ્લીટ કર્યું, પહેલી સેશનમાં અડધું અને બીજી સેશનમાં અડધું, ત્રીજી સેશનમાં ટેબલમાં આખું ફોર્મ બનાવ્યું। પહેલા આપણે એમને ફોર્મ બનાવ્યું સીધી રીતે સીધું છે, પછી આપણે ટેબલમાં ફોર્મ બનાવ્યું અને હવે આજે પણ આપણે ફોર્મ બનાવવાના છે। તમે જોયું કે તમે જે પ્રોગ્રામ નોટપેડમાં લખતા હતા, ડોટ એચટીએમએલ એક્સટેન્શન સાથે એને સેવ કરતા હતા, ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા કોઈ પણ બ્રાઉઝરમાં એનું આઉટપુટ આખું અલગ જ દેખાય। હવે આપણે એક બીજો એક પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે કે જેની મદદથી આપણે ફોર્મ બનાવવાના છે અને સીધે સીધું ફોર્મ ડ્રો જ કરવાનું છે, એ ફોર્મ આપણે આઉટપુટમાં પણ આપણને એ જ સ્વરૂપમાં જોવાનું છે। એટલે જ એને વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ એન્વાયરમેન્ટ કહેવાય, બરાબર છે? તો હવે આપણે આજે કમ્પોઝર માં ફોર્મ બનાવશું। કમ્પોઝર એટલે શું? ઓલરેડી મેં મારા થિયરી સેશનમાં આપ લોકોને કહી દીધું છે, કમ્પોઝર એક વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક ઓપન સોર્સ આઈડીઈ છે। આઈડીઈનું આખું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે। કમ્પોઝરને ડાઉનલોડ કરવા માટે http://www.composer.net પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। તે WYSI WYG, એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ માધ્યમ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે। કમ્પોઝર એક સંપૂર્ણ વેબ ઓથોરિટી સિસ્ટમ છે જેની મદદથી વેબ પેજનો વિકાસ અને વેબ પેજની ફાઇલ જે હોય છે તેનું વહીવટનું સંચાલન કરી શકાય છે। કમ્પોઝરથી ખૂબ જ ઝડપથી અને સરળતાથી વેબ પેજ બનાવી શકાય છે। કમ્પોઝરમાં આપણને સોર્સ કોડ પણ જોવા મળશે, ડિઝાઇન વ્યૂ પણ જોવા મળશે અને બ્રાઉઝરમાં આઉટપુટ પણ જોવા મળશે। કમ્પોઝરમાં આપણને સાઇટ મેનેજર પણ જોવા મળશે, જેની જે સાઇટ મેનેજર જે છે તે સ્થાનિક તથા દુર્સ્થિત સર્વર એમ બંને સ્થાને રહેલ ફાઇલોનો ઝડપી ઉપયોગ પૂરો પાડે છે। કમ્પોઝરના ઉપયોગથી વેબ પેજ અને તેની સાથે સંકળાયેલી ફાઇલોને દુર્સ્થિત સર્વર પર ડાઉનલોડ કરી શકાય છે। કમ્પોઝર CSS ને પણ સમર્થન પૂરું પાડે છે। આના પછીનું જે બીજું લેશન આવશે ત્યારે આપણે CSS જોશું। કમ્પોઝર ને ચાલુ કરવા માટે ઘણી બધી મેથડ છે। સૌ પ્રથમ ડેસ્કટોપ ઉપર તમને કમ્પોઝરનું આઇકોન ક્યાંય પણ જો જોવા મળે તો તેની પર ડબલ ક્લિક આપી અને કમ્પોઝર ચાલુ કરી શકાય। બીજી મેથડ સ્ટાર્ટ ઉપર ક્લિક આપી અને કમ્પોઝર ઉપર ક્લિક આપવા, ત્રીજી મેથડ ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક આપી અને અહીંયા જોવાનું એવી રીતે કે ક્યાંય કમ્પોઝરનું તમને આઇકોન જોવા મળે છે એની ઉપર ક્લિક આપશો એટલે કમ્પોઝર એટલે એના સબ ઓપ્શન જોવા મળશે, એમાં કમ્પોઝર ઉપર જેવું તમે ક્લિક આપશો એટલે કમ્પોઝર ખુલેલું જોવા મળશે। આ કમ્પોઝરની સ્ક્રીન છે, બરાબર છે? જેવું કમ્પોઝર આપણે સ્ટાર્ટ કરશું એટલે સ્ટાર્ટિંગમાં જ આપણને એક આવો ડાયલોગ બોક્સ જોવા મળે છે। આ ડાયલોગ બોક્સમાં કમ્પોઝર વિશેની સમજણ ટોટલ 17 સ્ટેપમાં આપવામાં આવી છે। તમારે એક એક પછી એક સ્ટેપમાં જવું હોય તો ભલે, અને નથી કરવું આપણે પ્રીવિયસ ઉપર ક્લિક આપશો એટલે એના પહેલાના સ્ટેપ ઉપર, નેક્સ્ટ ઉપર ક્લિક આપશો એટલે એના પછી, અને અહીંયા તમને ક્લોઝ બટન જોવા મળે છે, મારે બધા સ્ટેપ જોવા નથી એટલે ક્લોઝ ઉપર ક્લિક આપી દે, તમે પણ આવો અને કરો પ્રેક્ટિકલ ત્યારે ક્લોઝ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે? આ કમ્પોઝરની સ્ક્રીન તમને લોકોને ચાલુ થયેલી જોવા મળે છે।
સૌ પ્રથમ જે પહેલી લાઇન છે એની ટાઇટલ બાર કહેવાય છે, ડાબી બાજુ એપ્લિકેશન આઇકોન જોવા મળે છે, એના પછી તરત જ તમને ફાઇલનું નામ જોવા મળે છે, જમણી બાજુ ત્રણ કંટ્રોલ બટન જોવા મળે છે, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ, બરાબર છે. એના પછી તમને એની નીચે મેનુ બાર જોવા મળે છે, મેનુ બારમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ચૂઝ, હેલ્પ વગેરે જેવા મેનુ અહીંયા જોવા મળે છે. મેનુ બારની નીચે તમને આ જે બાર જોવા મળે છે તેને કમ્પોઝિશન ટૂલબાર કહેવાય છે, બરાબર છે. કમ્પોઝિશન ટૂલબારમાં તમને અલગ અલગ ટૂલ્સ જોવા મળે છે. કમ્પોઝિશન ટૂલબાર પર કમ્પોઝિશન ટૂલબાર એની એમાં તમને અલગ અલગ ટૂલ્સ જોવા મળે છે, બરાબર છે. કમ્પોઝિશન ટૂલબારમાં નવી ફાઇલની રચના કરવા માટે, નવી ફાઇલ ખોલવા માટે, ફાઇલનો સંગ્રહ કરવા માટે અને વેબસાઇટને પ્રકાશિત કરવા માટેના ઓપ્શન્સ તમને જોવા મળે છે. તદુપરાંત લખાણની ગોઠવણી કરવા, બુલેટ્સ અને નંબરિંગ ઉમેરવા તથા ગોઠવણીને લગતા અન્ય કાર્ય કરવા માટે પણ તમને ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 ત્યાં જોવા મળે છે. જુઓ, આ ફોર્મેટ ટૂલબાર 1 છે અને આ ફોર્મેટ ટૂલબાર 2 છે, બરાબર છે. તેના પછી તમને અહીંયા નીચે આ જે લાઈન જોવા મળે છે, આ જે આટલો સાઇટ મેનેજર લખેલો ડાબી બાજુનું જે વિભાગ તમને જે જોવા મળે છે, એટલે આ જે વિન્ડો તમને બે વિભાગમાં વિભાજિત જોવા મળે છે. ડાબી બાજુનો જે એરિયા છે એને સાઇટ મેનેજર કહેવાય છે, અને જમણી બાજુ આ જે છે એ ખાલી વેબ પેજ તમને જોવા મળે છે. સાઇટ મેનેજર જે છે એમાં સાઇટમાં અથવા એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સાધન એટલે આ સાઇટ મેનેજર છે. ક્લોઝ બટન ઉપર ક્લિક આપીએ સાઇટ મેનેજરમાં અથવા તો F9 કી દબાવીને તેને ચાલુ અને બંધ કરી શકાય છે. પાછો F9 દબાવીશ એટલે એ આવી જાય છે. પેજ પેન એક ખાલી અને નામ વગરનું અનટાઇટલ વેબ પેજ છે. વિન્ડોની નીચે જમણી બાજુના ભાગમાં ત્રણ મોડ સાથેનો એડિટ મોડ ટૂલબાર જોવા મળે છે, જેમાં આપણને ત્રણ વ્યૂ જોવા મળે છે. નોર્મલ, પ્રિવ્યુ, નોર્મલ અને HTML ટેક્સ, બરાબર છે. આ ત્રણેય મોડ સુધારા માટેની સુવિધા પૂરી પાડે છે, બરાબર છે. તમે પ્રિવ્યુ આપો એટલે પાનું અત્યારે તમને ખ્યાલ નહીં આવે, આપણે એક વેબ પેજ બનાવી લઈશું ને પછી તમને લોકોને એનો ખ્યાલ આવશે, બરાબર છે. અત્યારે આપણે નોર્મલ આપી દઈએ છીએ, આ નોર્મલ છે. ઓકે, ક્લિયર? પણ સામાન્ય રીતે પ્રિવ્યુ મોડ બ્રાઉઝરમાં પાનાનો દેખાવ જોઈ શકાય છે. એ જ રીતે HTML ટેગ જે છે આ કોષ્ટકની સીમારેખા દર્શાવવામાં આવે છે. HTML થી પરિચિત છે તેવા ઉપયોગકર્તાને HTML ટેગ વ્યૂ વધુ મદદરૂપ બને છે. ઓકે, પેજ પેનની ડાબી બાજુ તમને લોકોને અહીંયા ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ એવા ત્રણ વિભાગ જોવા મળે છે. વેબ પેજની રૂપરેખા તૈયાર કરવા માટે ડિઝાઇન વિભાગનો ઉપયોગ થાય છે. વર્તમાન ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવામાં આવે છે, તેમજ HTML કોડની તમામ વિગતો સોર્સ વિભાગમાં દર્શાવવામાં આવે છે. આપણે એક વખત વેબ પેજ અહીંયા બનાવી લઈએ ને, સરસ મજાનું ફોર્મ અહીંયા પણ બનાવશું એ થઈ જાય ને, પછી આપણે આ
મોડ પણ જોશું, એડિટ મોડ ટૂલબાર પણ જોશું અને આ વિભાગ પણ ત્રણે ત્રણ જોશું. અત્યારે ખ્યાલ આવશે નહીં. એના પછી આ નીચેની જે લાઈન છે એ તમને એમાં તમને સ્ટેટસ બાર જોવા મળે છે. જ્યારે પાનામાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે છે ત્યારે તેનું માળખું સ્ટેટસ બારમાં જોવા મળે છે. જો કોઈ ટૂલબારની ગોઠવણી બદલવી હોય તો ટૂલબાર પર રાઇટ ક્લિક કરી અને કસ્ટમાઇઝ ટૂલબાર, સપોઝ એવી મને આમાં કઈ ગોઠવણી ચેન્જ કરવી છે તો કસ્ટમાઇઝ ટૂલબાર બટન ઉપર ક્લિક કરી અને આપણે કરી શકીએ છીએ. હવે અત્યારે નવી ફાઇલ છે, જો નવી ફાઇલ ન હોય તો ફાઇલ ઉપર ક્લિક આપી અને ન્યૂ ઉપર ક્લિક આપી અને આ રીતે ફાઇલ ઉપર ક્લિક પછી નવી ફાઇલ જોઈએ છે આપણે એટલે ફાઇલ મેનુના ન્યૂ વિકલ્પ ઉપર ક્લિક આપવાનું એટલે આપણને એક ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ ઓર ટેમ્પલેટ વાળો ડાયલોગ બોક્સ જોવા મળે છે. અહીં મારે નવો વેબ પેજ જોઈએ છે, અ બ્લેન્ક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને ક્યાં ક્લિક આપવાનું રહેશે ઓકે ઉપર. અહીંયા સ્ટ્રિક્ટ ઓટીડી જે છે એ સિલેક્ટ હોવું જોઈએ, બરાબર છે. એ બાય ડિફોલ્ટ હશે એટલે એ આનો આપણે કંઈ કરવાની જરૂર રહેતી નથી. પછી ક્યાં ક્લિક આપવાનું રહેશે, ક્રિએટ ઉપર ક્લિક આપવાનું રહેશે. અત્યારે તમને અનચર્ચર વન દેખાય છે, ક્રિએટ ઉપર ક્લિક આપી દઈશું એટલે તમને અનચર્ચર મળશે. સપોઝ એ મને નથી જોતું એવી રીતે તમને અહીંયા એની ઉપર ક્લિક આપશો એટલે ઓપ્શન્સ જોવા મળે છે. એમાં ક્લોઝ ઉપર ક્લિક આપી દઉં એટલે એ ક્લોઝ થઈ જશે. અત્યારે હવે આપણી પાસે એક જ ફાઇલ છે, બરાબર છે. ઓકે, ખ્યાલ આવે છે તમને બધાને. હવે આપણે જે ફોર્મ ત્યાં બનાવ્યું હતું એ જ ફોર્મ આપણે હવે અહીંયા બનાવીએ છીએ. ઓકે, બહુ જ ઝડપથી આપણું ફોર્મ આપણે બનાવશું. બધા ધ્યાનથી જોજો, બહુ જ ઝડપથી આમાં વર્ક કરી શકાય છે. તમે કમ્પોઝિશન ટૂલબારની મદદથી પણ તમે ફોર્મ ઉમેરી શકશો અને તમે ઇન્સર્ટ મેનુમાં ફોર્મ વિકલ્પ છે એની મદદથી પણ ફોર્મ બનાવી શકાય છે. અત્યારે સૌથી પહેલા તો હું H1 ટેગ સિલેક્ટ કરી, હેડિંગ 1 સિલેક્ટ કરી અને હું ત્યાં લખાણ જે છે એ મારે કેવા કલરનું જોવે છે એ બધું જ અહીંયાથી દર્શાવી શકાય છે. હવે અત્યારે હું ટેક્સ્ટ જે છે એનો કલર જે છે એ હું ચેન્જ કરું છું. ઓકે, આપણે લાસ્ટમાં કરીએ એક સાથે. હાઈલાઇટ એ બધું આપણે કાંઈ સેટ નથી કરતા, અત્યારે અલાઇનમેન્ટ નથી કરવું આપણે. અત્યારે આપણે આપણું ફોર્મ જે છે એ સિમ્પલ ઓલામાં કરીએ પછી એને ફોર્મેટિંગ આપીએ, બરાબર છે. એક સાથે ફોર્મેટિંગ આપશું અને એ આપણે આપશું ફોર્મેટ મેનુમાંથી પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડમાં, બરાબર છે. કારણ કે એ ઓપ્શન તમારે આ લેસનમાં છેલ્લો આવે છે એટલે અત્યારે હું આપી દઈશું, ત્યાર પછી મજા આવશે, બરાબર છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હેડિંગ 1 જે છે એ આપેલું છે, એક અલાઇનમેન્ટ જે છે હું ખાલી ચેન્જ કરું છું અને એને અલાઇનમેન્ટ આપી દઉં છું સેન્ટર. જોયું અલાઇનમેન્ટ જે છે એ તમને દેખાય છે અહીંયા. અલાઇનમેન્ટ 4 હોય છે, લેફ્ટ રાઇટ સેન્ટર અને જસ્ટિફાય, બરાબર છે. આ 4 અલાઇનમેન્ટમાં પહેલા આપણે લખી નાખીએ, આપણે અત્યારે રજીસ્ટ્રેશન ફોર્મ જ અગેઇન ટાઇટલ આપશું, રજીસ્ટ્રેશન ફોર્મ. રજીસ્ટ્રેશન ફોર્મ સિલેક્ટ કરી અને એને સેન્ટર અલાઇનમેન્ટ આપશું. એક વખત હું આ પહેલા બંધ કરીશ અને પાછું હું ચાલુ કરીશ. એને બંધ સેવ કર્યા વગર મારે નીકળવું હોય તો ડોન્ટ સેવ એટલે બંધ થઈ જશે અને સેવ નહીં થાય. અત્યારે કમ્પોઝર છે એ હું ચાલુ કરું છું. હવે અહીંયાથી ચાલુ કરીએ, જો ડબલ ક્લિક અથવા તો રાઇટ ક્લિક આપી ઓપન ક્લોઝ. ઓકે, હવે હેડિંગ 1 આપું છું, અલાઇનમેન્ટ સેન્ટર આપું છું, જોઈએ સેન્ટર આવી ગયું છે અને હું ત્યાં આપું છું રજીસ્ટ્રેશન ફોર્મ. રજીસ્ટ્રેશન ફોર્મ આપણે હેડિંગ 1 આપવાનું છે.
એટલે બાય મિસ્ટેક મેં પેરેગ્રાફ ત્યાં સિલેક્ટ થયું છે, એટલે હું હેડિંગ વન આપું છું, એટલે રજીસ્ટ્રેશન ફોર્મ જે છે એ ત્યાંથી કાઢી નાખું છું. અલાઇનમેન્ટ તો સેન્ટર જ આપશું, એટલે પેરેગ્રાફની બદલે હેડિંગ વન જે છે એ આપી દઉં છું. બરાબર છે. હવે આપણે સેન્ટર અલાઇનમેન્ટ કરી નાખશું. જોઈ લો, હવે રજીસ્ટ્રેશન એની જે લીટી જોતી હોય અંડરલાઇન તો એને સિલેક્ટ કરી લેવાનું. હવે આપણે આખું ફોર્મ બનાવવાનું છે. ફોર્મ બનાવવા માટે જ્યારે પણ કમ્પોઝરમાં ફોર્મ બનાવવું હોય ત્યારે ફોર્મ કમ્પોઝિશન ટૂલબારમાં ડ્રોપડાઉન એરો ફોર્મની બાજુમાં દેખાય છે ત્યાં ક્લિક આપવાનું અને ડિફાઇન ફોર્મ ઉપર ક્લિક આપવાનું. ફોર્મ નેમ, એટલે ફોર્મને નામ આપશું આપણે એબીસી. એક્શન, એટલે આપણે ત્યાં જે આપ્યું હતું ને abcd.html આપશું. ફોર્મની વિગતોનું પૃથ્થકરણ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. મેથડમાં બે જ હોય, ગેટ અને પોસ્ટ. પૂર્વ નિર્ધારિત રીતે ગેટ તો હોય જ. ફોર્મની વિગતોને તેના ગંતવ્ય સ્થાન સુધી મર્યાદિત HTTP દ્વારા મર્યાદિત માહિતી તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ગેટ મેથડનો ઉપયોગ થાય છે અને અમર્યાદિત માહિતી HTTP દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવા માટે પોસ્ટ મેથડનો ઉપયોગ થાય છે. બરાબર છે. આટલું થઈ ગયું એટલે તમારે ક્યાં ક્લિક આપી દેવાનું રહેશે? ઓકે ઉપર. બરાબર છે. હવે તમને ફરતે એક આ બ્લુ કલરની લાઇન દેખાશે. આપણું ફોર્મ જે છે એ થોડું મોટું છે એટલે હું જે છે એને એન્ટર આપી અને આવી રીતે મોટું કરતી જઈશ. બરાબર છે. ઓકે, હવે મેં ત્યાં મોટું કરી નાખ્યું છે. હવે કર્સર જે છે એ આપણું પાછું ઉપર લઈ લેશું. એક લાઇન છોડી ટેબ આપી અને આપણે આપણું પહેલું ફિલ્ડ ઉમેરીશું ત્યાં. બરાબર છે. પાછું ફોર્મ ઉપર ક્લિક આપી અને ફોર્મ તમને લોકોને અહીંયા જે દેખાય છે એમાં ડિફાઇન લેવલ ઉપર. બરાબર છે. ક્યાં ક્લિક આપવાનું રહેશે? ડિફાઇન લેવલ ઉપર. અને ત્યાં નામ લખવાનું રહેશે એન્ટર યોર નેમ. લખાઈ જાય એટલે બારે ક્યાંય પણ ક્લિક આપી દેવાનું. એની સામે એનું ખાનું કરવું છે. એન્ટર યોર નેમની સામે એનું ખાનું કરવું છે. બરાબર છે. એટલે એનું ખાનું કરવા માટે પાછું ફોર્મ ડ્રોપડાઉન એર ઉપર જ ક્લિક આપી અને ત્યાં ક્લિક આપવાનું રહેશે ફોર્મ ફિલ્ડ ઉપર. માહિતી દાખલ કરવાની છે. કેવા પ્રકારની? તો કે ટેક્સ્ટ. આપણે ખબર છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખતા હતા, અહીંયા ડાયરેક્ટ આપણે સિલેક્ટ કરી લેવાનું. એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ કહેવાય છે. બરાબર છે. ફિલ્ડને નામ શું આપશું? તો કે એબીસી ટુ. ઇનિશિયલ વેલ્યુ કાંઈ આપવું છે? હા. શું આપવું છે આપણે એને ઇનિશિયલ વેલ્યુ? તો કે સરનેમ, નેમ અને ઇનિશિયલ. બરાબર છે. એને સાઇઝ કાંઈ આપવી છે આપણે ફિલ્ડને? સાઇઝ પૂર્વ નિર્ધારિત રીતે ટેક્સ્ટ બોક્સ 20 સાઇઝનું આવે છે. આપણે કેટલી સાઇઝ આપવી છે? 50. ઓકે ઉપર ક્લિક આપી દો એટલે જો ત્યાં આવી ગયું છે. બરાબર છે. હવે એના પછીનું ફિલ્ડ આપણે ઉમેરશું. પાછું ફોર્મમાં જઈ ડ્રોપડાઉન એરો પર ક્લિક આપી અને ક્યાં ક્લિક આપવાનું? ડિફાઇન લેવલ. એન્ટર યોર પાસવર્ડ. બરાબર છે. પછી ક્યાં ક્લિક આપવાનું? બારે ક્યાંય પણ ક્લિક આપી દેવાનું. અને પછી આપણે હવે નવું ફિલ્ડ ત્યાં ઉમેરશું એની સામે. પાછું ડ્રોપડાઉન ઉપર ક્લિક આપી અને ક્યાં ક્લિક આપવાનું? ફોર્મ ફિલ્ડ ઉપર. ડાયલોગ બોક્સ આવશે. કેવા પ્રકારની માહિતી લખવાની છે? તો કે પાસવર્ડ. અહીંયાથી ડિરેક્ટલી સિલેક્ટ જ કરી લેવાનું. આપણું કામ ઇઝી થઈ જાય છે. આપણું કેટલામું ફિલ્ડ છે? બીજું, એટલે ABC2. ઇનિશિયલ વેલ્યુ એને કાંઈ આપવાની હોય નહીં. બરાબર છે. બીજું કાંઈ આપવું છે? હા. ફિલ્ડ સાઇઝ પાસવર્ડ જે છે એ તો 10 ફિલ્ડ સાઇઝ આપશું તોય ચાલશે. મેક્સિમમ કેટલા કેરેક્ટરનો પાસવર્ડ આપવો છે? તો કે 8.
બરાબર છે, થઈ જાય એટલે ક્યાં ક્લિક આપી દેવાનું, ઓકે ઉપર જુઓ. હવે આપણું ત્રીજું ફિલ્ડ આપણે ઉમેરશું, કેટલું ઝડપથી વર્ક થઈ જાય, છોલામાં કેટલી વાર લાગતી હતી નોટપેડમાં ને એમાં ટેક્સ્ટ એડિટરમાં, બરાબર છે. અગેઇન હવે પાછું ક્યાં ક્લિક આપવાનું, ડિફાઇન લેવલ, એન્ટર યોર ફાઇલ એડ્રેસ, પાછું બારે ક્લિક આપી દેવાનું. હવે એની સામે એનું ખાલી કરવાનું એટલે પાછું ક્યાં ક્લિક આપવાનું, ફોર્મ ફિલ્ડ, અહીંયાથી શું સિલેક્ટ કરી લેવાનું, ફાઇલ, નામ શું આપશું, એબીસી 3, બીજી કઈ વેલ્યુ આપવી છે નથી આપવી, ઓકે ઉપર ક્લિક આપી દો, જોઈ લો. પછીનું એન્ટર યોર એડ્રેસ પછી શું હતું, ફાઇલ એડ્રેસ પછી એન્ટર યોર જેન્ડર હતું, બરાબર છે ને. એટલે આપણે હવે ડિફાઇન લેવલ ઉપર ક્લિક આપશું અને આપણે આપશું એન્ટર યોર, જો આવું થશે તો એ ખાનું કયું જશે, પાછું આપણે આપવું પડશે એન્ટર ડિફાઇન લેવલ. Enter your gender. હવે બારે ક્લિક આપી દો, ઓકે. હવે એની સામે આપણે બે રેડિયો બટન, આપેલ તમામ વિકલ્પમાંથી એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય, વિકલ્પોની સંખ્યા નાની હોય ત્યારે રેડિયો બટનનો ઉપયોગ થાય છે. એટલે ક્યાં ક્લિક આપવાનું, ફોર્મ ફિલ, કેવા પ્રકારની માહિતી દાખલ કરવી છે, તો કે હવે આપણે શું બનાવવાના છે, રેડિયો બટન, બરાબર છે. ગ્રુપને નામ શું આપશું, તો કે એબીસી 4. ફિલ્ડને કઈ વેલ્યુ આપવી છે એવું કઈ નથી કરવું, હા ઇનિશિયલી સિલેક્ટેડ રાખવું છે, મેલ વાળું છે ને આપણને ખબર છે વધારે આવશે મેલ, એટલે ઓકે ઉપર ક્લિક આપી દો. ઇનિશિયલ વેલ્યુ જે છે એ આપણે અપ્રોક્સિમેટ જે છે એ આપી દેશું, એટલે હું અહીંયા મેલ જ લખું છું, ઓકે ઉપર ક્લિક આપી દો. હવે બીજું રેડિયો બટન બનાવશું, અગેઇન ફોર્મ ઉપર ક્લિક આપી, ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, એબીસી 4 અને ફિમેલ વેલ્યુમાં આપી દેશું, ઓકે ઉપર ક્લિક આપી દો. જે તમે કરશો એ જ તમને જોવા મળે છે, એટલે જ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ કહેવાય છે. અને એન્વાયરમેન્ટ એવું છે કે ઇઝીલી આપણને બધું સમજાય છે, ડિઝાઇન જ આપણે સીધી સીધી ડ્રો કરવાની છે ત્યાં, એટલે આઈડીઈ કહેવાય છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, આપણે સરસ રીતે ડેવલપ કરી શકીએ કોઈ પણ પ્રોગ્રામ, બરાબર છે. એના પછી જે છે આવે છે પાંચમું ફિલ્ડ તમારું, એન્ટર યોર હોબી, અગેન એની માટે ડિફાઇન લેવલ, ફોર્મ ઉપર ક્લિક આપી અને ક્યાં ક્લિક આપવાનું રહેશે, તો કે ડિફાઇન લેવલ ઉપર, બરાબર છે. જેવું તમે ડિફાઇન લેવલ ઉપર ક્લિક આપશો, એન્ટર યોર હોબી, હવે આપણે ચેકબોક્સ બનાવવાના રહેશે, બરાબર છે. એટલે પાછા આપણે ફોર્મમાં જશું અને ક્યાં ક્લિક આપશું, ફોર્મ ફિલ્ડ ઉપર. હવે અહીંયા ક્યાં ક્લિક આપશું, ચેકબોક્સ ઉપર, અને નામ શું આપશું, તો કે એબીસી 5. એને કઈ વેલ્યુ આપવી છે નથી આપવી, ઇનિશિયલી સિલેક્ટેડ રાખવું છે, હા
એનએસસી આપણે એને સિલેક્ટેડ રાખશું. કેમ? તો કે પહેલો જે ઓપ્શન આપશો ને ચેકબોક્સમાં, એક કરતા વધારે વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે ચેકબોક્સનો ઉપયોગ થાય છે. આપણે કોઈને એમ ન કહી શકાય કે શોખ તમારો એક જ હોવો જોઈએ, તમારે એક જ ઉપર ચીક આપવાનો. એક કરતા વધારે હોબી હોઈ શકે, આપણે 10 હોબી લખશું, બરાબર છે? તો પહેલી હોબી લિસ્ટ સિલેક્ટેડ રાખવી છે અને ક્યાં ક્લિક આપી દઈશું? ઓકે ઉપર, બરાબર છે. હવે હું અહીંયા લખીશ રીડિંગ. ચલો હવે એવી જ રીતે હવે બીજું બનાવવું પડશે ચેકબોક્સ. આવી જ રીતે બધા ત્યાં ઇન્સર્ટ કરવા પડશે ફોર્મ ફિલ્ડ. અહીંયાથી શું સિલેક્ટ કરવું પડશે? ચેકબોક્સ ફિલ્ડ ને નેમ જે છે એ એબીસી. આ કેટલામું છે આપણું? છઠ્ઠું, પાંચમું ફિલ્ડ છે એટલે એબીસી 5 જ. હવે બસ ઓકે ઉપર ક્લિક આપી દઉં. રીડિંગ આપ્યું, હવે સ્વિમિંગ આપું છું. પાછી ચેકબોક્સ ઉમેરશું. હવે બીજી આપણે આપીએ છીએ હોબી ડાન્સિંગ. આ ત્રીજી હોબી થઈ આપણી. હવે ચોથી હોબી આપશું આપણે, આઠ એક જેટલી હોબી, આઠ દસ જેટલી આપશું. અગેઇન ફોર્મ ફિલ્ડ, એમાંથી ચેકબોક્સ ફિલ્ડનું નામ સેમ જ હવે છે. ઇનિશિયલી સિલેક્ટેડ રાખવું છે, ઓકે ઉપર ક્લિક આપી દો. મ્યુઝિક અગેઇન ફોર્મ ઉપર ક્લિક આપી અને ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક આપશું. અહીંયાથી સિલેક્ટ કરશું ચેક બોક્સ એબીસી 4 જ નામ રહેશે. ઓકે, યા 5 જ. મને એમ થયું કે આ ચોથું ફિલ્ડ છે. ના, પણ પાંચમું છે એટલે બરાબર જ થાય છે. એબીસી 5. પાંચમી હોબી જે છે એ ઓકે આપણે આપી દઈશું. મૂવી હવે એના પછીની હોબી આપણે આપી દઈએ. અગેઇન ફોર્મ ફિલ્ડ ઇઝ ચેકબોક્સ ક્રિકેટ આપ્યું છે. અગેઇન ચેકબોક્સ ઇનિશિયલી સિલેક્ટેડ રાખ્યું છે આપણે. ટ્રાવેલિંગ આઈ થિંક ઇટ્સ ઇનફ ફોર અસ. હજી એક લખી નાખીએ એક હોબી. ઇન્સર્ટ, ઇન્સર્ટ નથી થઈ શક્યો કરવું હોય તો જો ઇન્સર્ટ ઉપર ક્લિક આપી, ફોર્મ ઉપર ક્લિક આપી. જો આ બધા ઓપ્શન જોવા માટે આ ડિરેક્ટલી આપણે અહીંયા જોવા મળશે એટલો ફેર. ફોર્મ ફિલ્ડ ચેકબોક્સ એબીસી 5 ઓકે. ટીવી ઇટ્સ ઓકે.
बराबर छे। हवे होबी थई गई छे, हवे एना पछी फील्ड जे छे ई आपणे उमेरीए छीए। हवे थोड़ी स्पीड राखशुं आपणे, હવેનું જે આપણે ફિલ્ડ ઉમેરીએ છીએ, અગેઇન ફોર્મ ઉપર ક્લિક આપી ડિફાઇન લેબલ એન્ટર યોર સ્ટેટ, પછી બાર ક્લિક આપી દો ક્યાંય। હવે ડ્રોપડાઉન મેનુ બનાવવાનું રહેશે આપણે, એટલે ફોર્મ ઉપર ક્લિક આપી અને તમને જે અલગ અલગ દેખાય છે એમાં સિલેક્શન લિસ્ટ ઉપર ક્લિક આપી દો, એટલે આવી રીતે સીધું ડાયલોગ બોક્સ જ આવી જશે। બરાબર છે, લિસ્ટ ને નામ શું આપવાનું છે અત્યારે આપણે, તો કે એબીસી 6। હવે એમાં એડ ઓપ્શન્સ કરવાના છે, એડ ઓપ્શન્સ ઉપર ક્લિક આપો અને આપણે સ્ટેટના નામ વાળા ફરતી લખશું, અગેઇન મહારાષ્ટ્ર, એડ ઓપ્શન રાજસ્થાન, એડ ઓપ્શન મધ્યપ્રદેશ, એડ ઓપ્શન ગુજરાત અને ઇનિશિયલી સિલેક્ટેડ રાખવું છે, એટલે ડ્રોપ ડાઉનમાં એ જ એક ઓપ્શન આવવો જોઈએ, એડ ઓપ્શન પંજાબ, એડ ઓપ્શન બિહાર, એડ ઓપ્શન તમિલ, એડ ઓપ્શન કેરળ, કેરલા, એડ ઓપ્શન કર્ણાટક, એડ ઓપ્શન બંગાળ, એડ ઓપ્શન ઉત્તર। બધા સ્ટેટના નામ લખાઈ જાય પછી ઓકે ઉપર ક્લિક આપી દેવાનું, બરાબર છે। આપણે પૂર્વની ધરતી સિલેક્ટેડ ગુજરાત રાખ્યું એટલે અહીંયા ગુજરાત આવી ગયું છે। આપણે એચટીએમએલમાં જયારે બનાવતા હતા ત્યારે આખું અલગ હતું અને આઉટપુટ આખું બ્રાઉઝરમાં અલગ જોવા મળતું, જયારે અહીંયા આપણે જે ડિઝાઇન કરીએ છીએ આઉટપુટમાં પણ આ જ જોવા મળશે, બરાબર છે। હવે એના પછીનું ફિલ્ડ આપણે ઉમેરીએ છીએ, અગેઇન આપણે શું કરવાનું રહેશે, ફોર્મ ઉપર ક્લિક આપી અને ડિફાઇન લેવલ ઉપર ક્લિક આપવાનું રહેશે, એન્ટર યોર એડ્રેસ, કોમેન્ટ લખવી હોય, કઈ વર્ણન લખવાનું હોય, એડ્રેસ લખવાનું હોય ત્યારે એક કરતા વધારે લાઇનમાં લખાણ લખવાની જરૂરિયાત ઊભી થાય છે, તો એવા સમયે એક કરતા વધારે લાઇનમાં લખાણ લખવા માટે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ થાય છે। કેટલી લાઇનમાં અને કેટલી કોલમમાં લખવું છે તે લખવાનું રહેશે, એટલે ફોર્મ ઉપર ક્લિક આપી અને પછી તમને જે ઓપ્શન જોવા મળે છે એમાં અત્યારે આપણે શું સિલેક્ટ કરવાનું છે, આપણે અત્યારે લખવું છે ટેક્સ્ટ એરિયા, બરાબર છે। આપણે શું બનાવવાનું છે, ટેક્સ્ટ એરિયા। તો ટેક્સ્ટ એરિયા જ્યારે તમારે પ્રિપેર કરવો છે ત્યારે તમને જે ઓપ્શન્સ દેખાય છે એમાંથી ટેક્સ્ટ એરિયા સિલેક્ટ કરવાનું, બરાબર છે। હવે ફિલ્ડ નેમ એમાં આપણે જોઈ લેવાનું, આ આપણું કેટલામું ફિલ્ડ થાય છે, તો કે 7મું, એટલે અહીંયા આપણે આપશું એબીસી 7। કેટલી રો, તો કે 5 રો, અને કેટલી કોલમમાં, તો કે 50 કોલમમાં આઉટપુટ જોઈએ છે, ઓકે ઉપર ક્લિક આપી દો એટલે તમને એવું બોક્સ ત્યાં જોવા મળે છે, બરાબર છે। હવે આપણે બે જ વસ્તુ ત્યાં કરવાની રહે છે, એ છે સબમિટ બટન અને રીસેટ બટન આપણે સેટ કરીએ છીએ, બરાબર છે। એની માટે ફોર્મ ઉપર ક્લિક આપી અને તમારે ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક આપવાનું રહેશે, કેવા પ્રકારની માહિતી લખવાની છે, સબમિટ બટન, બરાબર છે। ફિલ્ડ નેમમાં આપણે આપશું એબીસી 8। ફિલ્ડ વેલ્યુ શું આપવી છે, તો કે એને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે સબમિટ બટનનો ઉપયોગ થાય છે, મોકલ પૂછે એટલે સબમિટની બટન અહીંયા સેન્ડ લખીએ તો ચાલે, પણ અહીંયા તો સબમિટ બટન સિલેક્ટ કરવાનું રહેશે, ઓકે ઓકે ક્લિક આપી દેવું, બરાબર છે। હવે
ફાવે આપણે એની બાજુમાં જ ફોર્મની વિગતોનો પૂર્વ નિર્ધારિત કિંમત મેળવવા માટે રિસેટ બટનનો ઉપયોગ થાય છે. ફોર્મ ફિલ્ડમાં છે અને ક્યાં ક્લિક આપવાનું રહેશે? રિસેટ બટન ઉપર. બરાબર છે, જેવું રિસેટ બટન ઉપર ક્લિક આપશું એબીસી 9 નામ આપશું અને એને ઓકે ઉપર ક્લિક આપી દો. એટલે અહીંયા ડિસ્કોર્ડ લખાયેલું જોવા મળશે. આ ફોર્મ આપણે ઓકે. હવે સેન્ડ અને રિસ્ટોર બટન પણ અહીંયા સેટ થઈ ગયા છે. હવે આપણે જે ફોર્મેટિંગ મેં કીધું તો આપણે પછી એક આપશું એક સાથે, એ બાકી રહી ગયું છે તો એ આપણે કરી નાખીએ. ફોર્મેટ ઉપર ક્લિક આપી દો અને પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ જે છે ઓપ્શન એની ઉપર ક્લિક આપો એટલે ડાયલોગ બોક્સ આવશે. હવે આપણે આમાં ફોર્મેટિંગ આપશું. યુઝ કસ્ટમ કલર્સ. હવે એમાં બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક આપી દો અને એમાંથી બેકગ્રાઉન્ડ જે છે કેવા કલરનું જોઈએ છે એ સિલેક્ટ કરી લો. હું યલો કલરનું બેકગ્રાઉન્ડ જે છે એ સિલેક્ટ કરું છું. ઓકે ઉપર ક્લિક આપી દો. હવે આમાં બીજું કાંઈ સેટિંગ કરવાનું રહેતું નથી. બરાબર છે, એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક આપીને બીજું કંઈ કરવું હોય તો કરી શકાય, આપણે અત્યારે કંઈ કરવું છે નહીં. ઓકે ઉપર ક્લિક આપી દો. અહીંયા ઓકે ઉપર ક્લિક આપી દો એટલે થઈ જશે. જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ કલર જે છે એ આખે આખું થઈ ગયું છે. બધું જ મેં સિલેક્ટ કર્યું છે અને હવે મને થોડોક એમાં ચેન્જ જોઈએ છે. લખાણ જે છે એને કલર મેં આપી દીધા છે મરૂન કલર. તો એક સાથે બધું સિલેક્ટ કરી અને આ બ્લેક ઉપર ક્લિક આપ્યું એટલે આ ડાયલોગ બોક્સ આવ્યો અને અહીંયાથી કલર સિલેક્ટ કરી અને ઓકે ઉપર ક્લિક આપી દીધું. એટલે આ રીતે આપણે આખે આખું બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરેલ છે. ફક્ત એની જે ટેક્સ્ટ હોય એનું જ નથી કર્યું. ફાઇલને ક્લિક આપી અને હવે આપણે ફાઇલને કરશું સેવ. આ ફાઇલને સેવ કરવા માટે સેવ બટન ઉપર ક્લિક આપશો એટલે પહેલા એક ડાયલોગ બોક્સ આવશે. પહેલા આપણે આ પેજને સેવ કરવું પડશે એટલે પેજને હું XYZ નામે સેવ કરું છું અને ઓકે ઉપર ક્લિક આપીશ એટલે ઓકે એક ડાયલોગ બોક્સ આવશે અને અહીંયા હું ઈ ફોર્મ .html ઓકે ઉપર સેવ ઉપર ક્લિક આપી દઉં. ઓકે માય ડોક્યુમેન્ટમાં મેં સેવ કર્યું છે. આપણે સેવ ડોક્યુમેન્ટમાં કરશું. ડોક્યુમેન્ટમાં જોવાનું એવી રીતે કે એ નામની ફાઇલ નથી ને તો આપણે બનાવી શકીએ. હવે હું ફાઇલને નામ આપી દઉં છું XXX સેવ. હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આપણે આઉટપુટ જોશું. ફાઇલ ઓપન બ્રાઉઝ. આપણી ફાઇલ આપણે ત્યાં સેવ કરી હતી તો કે ડોક્યુમેન્ટમાં આપણે નામ શું આપ્યું હતું XXX. અહીંયા .html એક્સટેન્શન નહીં આપો તો ચાલશે. ઓપન ઉપર ક્લિક આપી ઓકે ઉપર ક્લિક આપી દો આપણી ફાઇલ આવી જશે. બરાબર છે, હવે કમ્પોઝરમાં હું આવું છું અને આપણે લોકોને વાત થઈ કે અત્યારે નોર્મલ વ્યૂ છે. હવે નોર્મલ વ્યૂની બદલે આપણે અલગ અલગ વ્યૂ પ્રિવ્યુમાં જોઈએ છે આ આઉટપુટ. હવે પ્રિવ્યુની બદલે હું HTML ટેગ્સ આપી દઉં છું. જોઈ લઉં સાથે ટેક્સ એ આપણને દેખાશે પણ હું અત્યારે નોર્મલ કરું છું. હવે અહીંયા ડિઝાઇન સ્પ્લિટ અને સોર્સ ઉપર ક્લિક આપીશ એટલે જોઈ લો આપણે જે ફોર્મ બનાવ્યું હતું ને નોટપેડમાં સેમ એવું આવી ગયું ને. જો
ફિક્સ એટલે કોડ અને આપણું ડિઝાઇન વિન્ડો પૈ અને ખાલી ડિઝાઇન એટલે ખાલી ડિઝાઇન વિન્ડો જોવા મળશે. બરાબર છે. વ્યૂ મેનુમાં જઈ અને તમને જે ઓપ્શન્સ જોવા મળે છે એમાં સો હાઈડ ઉપર ક્લિક આપી અને તમામે તમામ ટૂલબારને હાઈડ અને સો કરવા હોય તો કરાવી શકાય છે. આ સાથે પ્રેક્ટિકલમાં પણ તમારું પહેલું લેશન પૂરું થઈ જાય છે. આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે.